मित्रों आज हम एलोवेरा ना रबरा ना स्टीकर तरीके उपयोग करूँ छू ने प्रेक्टिकली बताए दवा ना उपयोग करूँ छू गया तरीके थी ना तो मित्रों जो हमें तो तुम्हारे और रबरा ना पता लग लेवा ना हटी देवा ना तो मित्रों हाँ कांटा ने मित्रों सबको थी दूर कर देवा ना कांटा जैसे जो जो मित्रों कटिंग कर देवा ना જે મિત્રો તમે મિક્સર ગ્લાઇડરમાં કે અથવા તો હાથથી મિત્રો મસળીને કે ગમે એમાં કરીને જ્યુસ કાઢી નાખવાનું એટલે મિત્રો એક પંપમાં હો એમાંથી 150 એમ મિત્રો વાપરી શકો અને એ મિત્રો દ્રાવણ એકદમ ખાટું હોય છે એટલે મિત્રો તમારે પછી એમાં થોડુંક પાણી ઉમેરજો મિત્રો મેં આપણા 4 પંપનું બનાવેલું છે અને મેં પાણી ઉમેરેલું છે એમાં આપણને ચાર પંપ બનાવેલું છે મિત્રો નકર મિત્રો એકદમ ખાટું હોય પંપની દાળીમાં મિત્રો જોઈએ આ ગૌમૂત્ર છે આ અજમાહીન હળદર અને પંચકરણનો ઉકાળાનું મિત્રો આમાં દ્રાવણ છે અને આ છે ખટી છે મિત્રો આ બધો મિત્રો આ પંપમાં રમવાનો છે અને મિત્રો પહેલાં પંપમાં 5 લિટર પાણી નાખી દેવાનું મિત્રો મેં પહેલેથી જ આ નાખી દીધેલું છે એમ બહુ મિત્રો મેં મિત્રો નાખ્યું પછી અજમાહી હળદર અને પંચકર્ણનો ઉકાળો છે મિત્રો મેં પાણીમાં બનાવ્યું છે એટલે માસ લીટર નાખ્યું પડી ગયો જો ગૌમૂત્રમાંથી મિત્રો બનાવો તો તમારે 500 ml થી 750 ml 300 ml થી મિત્રો 750 ml સુધી મિત્રો વાપરી શકો પાકના પ્રકાર અને અવસ્થા પ્રમાણે તો મિત્રો હું અત્યારે જુવારમાં છાંટવાનો છું એટલે મેં મિત્રો અત્યારે પાણીમાંથી બનાવેલું છે એટલે હું 1 લિટર એ વાપરવાનો છું અને આ મેં લાબરાનો મિત્રો રસ નાખેલો છે આ મારે 10 લિટર પાણી નાખેલું છે એટલે મારે 2 લિટર આ નાખવું પડશે એટલે મિત્રો કેવાનો મતલબ 4 થી 150 ml 15 લિટર પંપમાં પ્યોર રસ વાપરવાનો એ એનું પ્રમાણ છે મિત્રો અને 1 લિટર મિત્રો ખાટી સાઇઝનો ઉપયોગ કરવાનો ખાટી સાઇઝ સાંટવા મિત્રો ખાટી સાઇઝનો જ ઉપયોગ કરવાનો તાજી સાઇઝ નહીં વાપરવાની સાંટવામાં 1 લિટર ખાટી સાઇઝ અને મિત્રો અજમા હિંગના દ્રાવણથી મેં જ્યારે આપણે ડબલું ભરવી ત્યારે મિત્રો હલાવીને મિત્રો ઉપયોગ કરવાનો હલાવી નાખવાનો મિત્રો પછી જ મિત્રો નાખવાનો મિત્રો મેં પાણી બનાવ્યું છે એટલે મારે 1 લિટર નાખવું પડશે અને પહેલું અડધું નાખ્યું ત્યારે ફરી અડધું નાખવું એટલે 1 લિટર થઈ જાય અને ગૌમૂત્રમાંથી નાખ્યું હોય તો 300 ml થી મળે 750 ml સુધી મિત્રો વાપરી શકો અજમા હિંગ હળદર અને 5 મિનિટ દ્વારા આમાં મેં અજમા હિંગ હળદર 5 મિનિટના ઉકાળા ઉંદરામાં નાખ્યું ખાટી સાસ નાખી અને એલોવેરાનો રસ નાખ્યો અને ગૌમૂત્ર નાખ્યું આટલી વસ્તુ નાખ્યું હવે પંપ મિત્રો પાણીથી ભરી દેવાનો છે મિત્રો મિત્રો નિયંત્રણ કરતી હોય છે નાની ઈયળ પણ મિત્રો કંટ્રોલ કરે છે મિત્રો કીધો વિડીયો બીજા વિડીયો મેં તમને પણ આજ મિત્રો મેં પ્રેક્ટિકલી તમારે આ માહિતી આપું છું અને બધા વિડીયો મિત્રો મેં મારી પ્રેક્ટિકલ રીતે બનાવેલા છે અને અનુભવ કરેલા છે જો મિત્રો તમે શરૂઆતની ક્લાસ તમે ખેતી કરવાતા હો તો તમારે કોઈ રોગ જીવાતા હોય છે કે તમે મિત્રો બધો હારે રહેતી હોય છે તો મિત્રો તમારે શું કરવાનું
દવાથી મિત્રો ઉપરા ઉપર 4-5 દિવસના અંતરે 3 છંટકાવ મિત્રો કરો તો જ મિત્રો આમાં રિઝલ્ટ આવતું હોય છે. અને અતિશય મિત્રો ભેળાઈ ગયું એટલે કે સમયમાં ત્રા કરતાં વધુ હોય તો મિત્રો તમારે શું કરવાનું? ત્યારે મિત્રો આપણે આર્થિક નુકસાનનો તો મિત્રો કેમિકલનો ઉપયોગ કરી લેવાનો. એનું કારણ કે શરૂઆતના તબક્કામાં લોકજીવન વધારે આવતી હોય, આપણે રસાયણિકનો ઉપયોગ બહુ કરેલો હોય એટલે. તો મિત્રો આ રીતે આવી દવાઓ બનાવી મિત્રો તમે પણ પ્રેક્ટિકલ કરજો અને અનુભવ મેળવજો. અને મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે મિત્રો તમારે હું જે અમુક વિડીયો મૂકું એ તમને જોવા મળે. અને આપણે જે વિડીયો ક્યારેક ગોતવા હોય તો સબસ્ક્રાઈબ કરેલી ચેનલ હોય તો મિત્રો આપણે ટાઈમ બચે અને ઝડપી મળી જાય યુટ્યુબમાંથી. મિત્રો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અવશ્ય. અને મિત્રો એવું હોય તો લાઈક પણ આપજો તો મને ખબર પડે કે મિત્રોને વિડીયો કેવા ગમે છે કે નહીં. અને મિત્રો આ બધા હું જાતે વિડીયો બનાવતો હોઉં એટલે અમુક વિડીયોમાં થોડીક તકલીફ રહેતી હોય ને એવું બધું મિત્રો પ્રશ્ન આવતા હોય છે. કારણ કે હું પોતે જાતે કામ કરતાં કરતાં બધા વિડીયો મિત્રો ઉતારું છું. આ વિડીયો બનાવવા મિત્રો ઘણી આમ મહેનત પડતી હોય છે માટે મેં મારી રીતે થતા કોશિશ કરું છું. મિત્રો તમે જોજો મારા વિડીયો.